નમસ્કાર. દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. મોદી સરકારે ભારતમાં 100 સ્માર્ટ સિટીનો વિકાસ કરવા માટે હાથ ધરેલા સ્માર્ટ સિટી મિશન હેઠળ આજે 20 શહેરના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના સુરત અને અમદાવાદનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ રાજ્યમંત્રી વેંકૈયા નાયડુએ બહાર પાડેલી યાદી પ્રમાણે દેશમાં જે પહેલા 20 સ્માર્ટ સિટી આકાર પામશે તેમાં સુરત, અમદાવાદ ઉપરાંત ભુવનેશ્વર, પુણે, જયપુર, કોચીન, જબલપુર, વિશાખાપટ્ટનમ, સોલાપુર, ધવલગીરી, ઇન્દોર, નવી દિલ્હી મહાનગરપાલિકા, કોઇમ્બતુર, કાકીનાડા, બેલગામ, ઉદયપુર, ગૌહતી, ચેન્નઈ, લુધિયાણા અને ભોપાલનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્ટોનમેન્ટ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે એનસીસી પરેડની સલામી ઝીલી હતી અને પરેડ એનસીસી કેડેટ્સની વિવિધ કવાયતને તથા તેમણે કરેલા યોગાસનોને પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એનસીસી કેડેટ્સ તથા અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે એનસીસી અને તેના જેવા સંગઠનો દેશને એક તાંતણે બાંધવાની મહત્વની કામગીરી બજાવે છે અને લોકોમાં એકતાની ભાવના જગાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એનસીસી દ્વારા જવાનોમાં રાષ્ટ્રભાવના પેદા થાય છે, સાહસવૃત્તિ ખીલે છે તથા તેઓમાં નવી ઉર્જા પેદા થાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સમાજમાં ઉપેક્ષા સહન કરવા છતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા છતાં બાબા સાહેબના મનમાં કોઈ કડવાશ પેદા થઈ નહોતી. બાબા સાહેબ દ્વારા ભારતનું બંધારણ ઘડવામાં પણ ક્યાંય કોઈના પ્રત્યે કડવાશ કે બદલાની ભાવના પ્રતિબિંબિત થઈ નહોતી. પ્રધાનમંત્રીએ ભારતના બંધારણને દેશની એકતા, અખંડિતતા તથા ઊંચી આકાંક્ષાઓ માટે મહત્વપૂર્ણ લેખાવ્યું હતું. સુરતમાં 84 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવારના વિજય સાથે પૂર્ણ થતાં અને આચારસંહિતા પૂર્ણ થતાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે સુરતમાં જનહિતના 160 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાનો પણ ખુલ્લો મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળાને તથા ફ્લાવર શોને પણ ખુલ્લો મૂક્યો હતો. બીઆરટીએસના ત્રીજા તબક્કાના ભાગરૂપે સુરત કામરેજ રોડ પર ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે 2 ઓવરહેડ ટાંકી સહિત અન્ય વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વિશાળ જનહિતના કાર્યોનું લોકાર્પણ થતાં સુરત શહેરના વિકાસમાં ગતિ આવશે. ગાંધીનગરમાં રાજભવન ખાતે આરોગ્ય ભારતી સંસ્થાના ગુજરાત પ્રકલ્પ આયોજિત મધુપ્રમેહ મુક્ત ભારત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાઈ ગયો. રાજ્યપાલ ઓપી કોહલીએ પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં મધુપ્રમેહથી મુક્તિ માટે યોજાયેલી યોગ શિબિર આ પ્રસંગે ખુલ્લી મૂકી હતી, જેમાં આનંદીબેન સરકારના આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી હાજર હતા. આ પ્રસંગે રોગમુક્ત જિંદગી માટે યોગાસનનો ઉપયોગ કેટલો ફાયદાકારક છે તેની સમજણ વિવિધ યોગાચાર્ય દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે યોગ અને ધ્યાન જેવો ભારતીય વારસો આખી દુનિયાને નિરામય જીવનનો માર્ગ બતાવી રહ્યો છે. વડોદરા પોલીસે લાખો રૂપિયાના વિદેશી ચલણ સાથે 2 ઇસમોની છાણી વિસ્તારમાં એક મોટરકારમાંથી ઝડપી લીધા છે. અગાઉથી મળેલી બાતમીના આધારે SOGની ટીમે ગઈકાલે રાત્રે છાણી વિસ્તારમાં તપાસ દરમિયાન એક કાર રોકી તેમાંથી $1,14,000 તથા £20,000 સાથે 2 ઇસમોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. ભારતીય ચલણની કિંમતની દૃષ્ટિએ અંદાજે 95,92,000 રૂપિયાના આ વિદેશી ચલણ અંગે કોઈ સંતોષકારક ખુલાસો નહીં થતા પોલીસે નાગર વાડામાં રહેતા સલીમ ગફારભાઈ તથા તેના ડ્રાઈવર સલીમ હુસેનને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ આ અંગે જાણ કરવામાં આવનાર છે. અમદાવાદમાં PRL ખાતે અંતરિક્ષ વિભાગ દ્વારા રાજભાષા અભિમુખીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો. તેના મુખ્ય હેતુ રાજભાષા હિન્દીના ઉપયોગને વ્યવહારુ બનાવવાનો છે. નોંધનીય છે કે PRLમાં પત્રાચારમાં હાલમાં હિન્દી ભાષાનો પ્રયોગ જ કરવામાં આવે છે. આ પ્રસંગે PRLના નિર્દેશક ઉત્પલ સરકાર, અંતરિક્ષ વિભાગના વડા અશોક બિલ્લુરે તથા ભાષા નિષ્ણાંત રંજના આરગડે ઉપસ્થિત રહ્યા હતા. વૈજ્ઞાનિક ભાષામાં વપરાતા અંગ્રેજી ભાષાના શબ્દોનું સરળીકરણ કરતી અંતરિક્ષ વિજ્ઞાન શબ્દાવલીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ શબ્દાવલી વૈજ્ઞાનિકો માટે હિન્દી ભાષાને વ્યવહારમાં ઉપયોગ લેવા માટે મદદરૂપ થશે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.